નમસ્કાર, મોર્નિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પેરેડાઇઝ પેપરે દુનિયાભરની ઓફશોર કંપનીઓ અને ટેક્સ હેવનનો કર્યો ખુલાસો. વર્લ્ડના 120થી વધુ નેતાઓના નામ સામે. કરચોરી હેતુથી મોરિશિયસમાં શેલ કંપનીનો ઉપયોગ કરનાર રાજકીય અને શાહી હસ્તીઓના પણ નામ. પ્રધાનમંત્રી આજે ચેન્નઈ પ્રવાસે. તમિલનાડુમાં દૈનિક સમાચાર પત્ર થાનકીના ડાયમંડ જ્યુબિલી સમારોહમાં રહેશે ઉપસ્થિત. પ્રધાનમંત્રી મોદીનો હિમાચલમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર. કોંગ્રેસ પર ખરાબ કાયદા અને વ્યવસ્થા, ભ્રષ્ટાચારને નષ્ટ કરવામાં નિષ્ફળતાનો આરોપ. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની મીડિયા મંડીમાં અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની નાગરોટામાં ચૂંટણી સભા. રાજ્ય અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓ જનજન સુધી પહોંચાડશે ભાજપ. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો બીજા દિવસે ચૂંટણી પ્રચાર. રાજ્યમાં 30 લાખ લોકો બેરોજગાર હોવાનું પુરવાર કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસને ફેંક્યો પડકાર. રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહારનો વળતો જવાબ. અને એશિયા કપ હોકીના ખિતાબ પર ભારતીય મહિલા હોકી ટીમનો કબજો. ફાઇનલમાં ચીનને પેનલ્ટી શૂટઆઉટથી હરાવ્યું. આગામી વિશ્વકપ માટે ક્વોલિફાઈડ. જોઈએ સમાચાર વિસ્તારથી. ઇન્ટરનેશનલ કન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેશન જર્નાલિસ્ટે પેરેડાઇઝ પેપર્સ નામના દસ્તાવેજોની તપાસ કરીને એક મોટો ખુલાસો કર્યો છે. આ ખુલાસાથી એવી પેઢીઓ અને નકલી કંપનીઓ વિશે જણાવવામાં આવેલ છે જે દુનિયાભરમાં અમીર અને તાકાતવાર લોકોના પૈસા વિદેશોમાં મોકલવા માટે તેમની મદદ કરે છે. આઈસીઆઈજી અને દુનિયાભરના 96 મીડિયા સંસ્થાનોએ મળીને આ દસ્તાવેજોની તપાસ કરી છે, જેમાં 120થી વધુ નેતાઓની પ્રવૃત્તિઓનો પણ ખુલાસો થયો છે. મોટા રાજનેતાઓ અને મોટી હસ્તીઓએ કરોની ચોરીના હેતુથી મોરિશિયસ અને સિંગાપુર સ્થિત નકલી કંપનીઓમાં તેમણે રોકાણ કર્યું છે. કેન્દ્રના વિશેષ પ્રતિનિધિ દિનેશ્વર શર્મા આજે જમ્મુ કાશ્મીરમાં શાંતિ પ્રક્રિયા માટે સંબંધિત પક્ષો સાથે વાટાઘાટો માટે રાજ્યની મુલાકાતે જશે. શર્મા 5 દિવસ રાજ્યમાં રોકાશે અને ત્યાંના સ્થાનિક વિદ્યાર્થીઓ અને યુવા સંગઠનોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરશે. કેટલાક રાજકીય પક્ષો અને અન્ય લોકો સાથે પણ મુલાકાતનો તેમનો કાર્યક્રમ છે. રાજ્યપાલ વોરા અને મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી સાથે પણ મુલાકાત થવાની શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચેન્નઈના પ્રવાસે જશે. ત્યાં કેટલાક કાર્યક્રમોમાં સામેલ થવાનો તેમનો કાર્યક્રમ છે. તેઓ દૈનિક થાનકી સમાચારપત્રની 75મી વર્ષગાંઠ પર ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી ત્યારબાદ ભાજપના કાર્યકર્તાઓ સાથે પણ ચર્ચા કરશે. તેઓ બપોરે જ ચેન્નાઈથી દિલ્હી જવા રવાના થશે. હિમાચલ પ્રદેશમાં પ્રચાર ગતિમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાલે કુલુ, ઉના અને પાલનપુરમાં ચૂંટણી સભાને સંબોધી હતી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે હારનો સ્વીકાર કરી લીધો છે અને તેના વરિષ્ઠ નેતાઓ ચૂંટણી પ્રચારથી દૂર ભાગી રહ્યા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ લડાઈ ભ્રષ્ટાચાર વિરુદ્ધ છે. કાળાધન વિરુદ્ધનું સરકારનું અભિયાન ચાલુ જ રહેશે. દરમિયાન દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા શીલા દીક્ષિતે શિમલામાં વીરભદ્ર સરકાર દ્વારા થયેલા કાર્યોની પ્રશંસા કરી હતી, જ્યારે આજે ભાજપના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની મંડી અને ચીરગાંવમાં રેલીને સંબોધશે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પોન્ટા સાહેબ અને નગરોટામાં ચૂંટણી સભાને સંબોધશે. રાજ્યની 68 વિધાનસભા ચૂંટણી માટે એક જ તબક્કામાં ગુરુવારે મતદાન યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેનામી સંપત્તિના મુદ્દે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ આ કારણે ડરી ગઈ છે કારણ કે આ કાયદાથી તેમના નેતાઓની લખલૂટ સંપત્તિ ઉજાગર થઈ જશે. તેમણે કહ્યું કે વિમુદ્રીકરણના એક જ વર્ષમાં મોટી માત્રામાં ગેરકાયદે નાણું ઝડપાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંકેત આપ્યા છે કે તેમની સરકાર બેનામી સંપત્તિ પર આકરો પ્રહાર કરવા જઈ રહી છે. સાથોસાથ તેમણે કહ્યું કે આના લીધે કોંગ્રેસ હતપ્રભ થઈ ગઈ છે કારણ કે આ કાયદાથી તેમના નેતાઓની લખલૂટ સંપત્તિ બહાર આવી જશે.
પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે વિમુદ્રીકરણના મુદ્દે કોંગ્રેસ જનતાને ગેરમાર્ગે દોરી રહી છે અને તેમની સરકારને બદનામ કરી રહી છે. બેનામી સંપત્તિના કાયદાથી ડરી ગયેલી કોંગ્રેસ અગાઉથી જ સરકાર વિરોધી વાતાવરણ ઊભું કરવા મથી રહી છે. કેન્દ્ર સરકારે બેનામી ટ્રાન્ઝેક્શન અમેન્ડમેન્ટ એક્ટ 2016 ગયા વર્ષે 1 નવેમ્બરે જ અમલી બનાવ્યો હતો અને આ કાયદો અમલી બનતા જ સરકારે કેટલીય બેનામી સંપત્તિ ઝડપી પાડી છે. આ પૂર્વે કાયદામાં રહેલી કેટલીક ક્ષતિઓનો ગેરલાભ ઉઠાવી લોકો પોતાની બેનામી સંપત્તિ છુપાવવામાં સફળ રહેતા હતા. હવે સર્વેક્ષણ બાદ સરકારની ઝીણવટભરી નજર બેનામી સંપત્તિ પર રહે છે. મેને જરા કોંગ્રેસ વાળો સે જાણકારી પાને કી કોશિશ કી કે ભાઈ યે નોટબંધી કો 8 નવેમ્બર કો એક સાલ હો રહા હૈ, કિસી કી બોરિયા 500 સે ભરી હુઈ ગઈ તો કિસી કી બોરિયા 1000 સે ભરી હુઈ ગઈ, ઓર ઇતને મેં મોદી બેનામી સંપત્તિ કા કાનૂન લે આયા. અબ ઉનકો પરેશાની યે હૈ કે મોદી અબ થોડે હી દિન મે જો બેનામી સંપત્તિ કા કાનૂન લાયા હૈ ઉસકા લોગોં કો પરચમ દિખાને કી શરૂઆત કરેગા. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે હવે એ સમય આવી ગયો છે કે જનતાને લૂંટીને એકઠી કરાયેલી લખલૂટ સંપત્તિ જનતાને પરત કરવી જોઈએ. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભ્રષ્ટ લોકો તેમની બેનામી સંપત્તિ પર દાવો નહીં કરી શકે એવી સ્થિતિનું નિર્માણ કરવા તેઓ જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસી નેતાઓ તેમની જમીન, દુકાનો અને ફ્લેટના કારણે ડરી રહ્યા છે, એવી જ રીતે જેમ રૂપિયા 500 અને 1000ની નોટોની સંગ્રહ કરેલી રોકડથી ડરી ગયા હતા. ઉનકો પરેશાની યે હૈ કે બેનામી સંપત્તિ કા અગર ખુલને લગ ગયા તો 500-1000 કી નોટો કે સમય જો બેનામી સબ રખા હુઆ હૈ, કહીં બેનામી જમીન લેકે રખી હુઈ હૈ, કહીં બેનામી ફ્લેટ બના કે રખા હુઆ હૈ, કહીં દુકાન ખોલ કે રખી હૈ, યે સારી ચીજે અબ બચને વાલી નહીં હૈ. ઓર ઇસલિયે વો માહોલ બના રહે હૈ કે મોદી બેનામી સંપત્તિ કા તૂફાન ખડા કરે, ઉસકે પહેલે બ્લેક મની ડે બનાએ, 8 નવેમ્બર કો આંસુ બનાએ, ઓર લોગો કો ગલત રાહ પર લે જાને કી કોશિશ કરે. લેકિન કોંગ્રેસ કે લોગ સમજ લીજીએ, ઈમાનદારી કે મુદ્દે પર એ દેશ કી જનતા આજ સે 100 સાલ કે બાદ ભી કોંગ્રેસ પર ભરોસા નહીં કરેગી. આપકા બાપ બોલતા હૈ, આપકે કારનામે બોલતે હૈ, આપકા પુરાના ઇતિહાસ બોલતા હૈ. પ્રધાનમંત્રીએ કહ્યું કે વિમુદ્રીકરણના એક જ વર્ષમાં મોટી માત્રામાં કાળું નાણું બહાર આવ્યું છે. એ જ રીતે બેનામી સંપત્તિ કાયદો પણ ઘણાના ચહેરા ઉપરથી મહોરા ઉતારી દેશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અક્ષરધામ હુમલામાં સંડોવાયેલા અને ગઈકાલે ધરપકડ કરાયેલા અબ્દુલ રશીદને જજ પીબી દેસાઈના ઘરે રજૂ કર્યો હતો અને અબ્દુલ રશીદની વધુ પૂછપરછ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચે તેના 14 દિવસના પોલીસ રિમાન્ડની માંગ કરી હતી. પોલીસે આરોપીના જૈશે મોહમ્મદ અને લશ્કરે તોયબા જેવા ત્રાસવાદી સંગઠનો સાથેના કનેક્શનને લઈને તેમજ નાણાં ફંડિંગના મુદ્દાને લઈને પૂછપરછ કરવા વધુ રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ કોર્ટે પોલીસ રિમાન્ડની માંગણી મંજૂર કરીને 10 દિવસના જ્યુડિશિયલ રિમાન્ડ મંજૂર કર્યા હતા. और ये जो कॉन्स्पिरेसी हुई थी उसमें इसका कितना रोल है और बाद में वो उसके भाई के साथ यहाँ कॉन्टेक्ट में था कि नहीं.
ભાજપા રાષ્ટ્રીય પ્રમુખ વલસાડ ડાંગ અને નવસારી મળીને કુલ 10 બેઠકોની સમીક્ષા અને ખાસ કરીને બૂથ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવા નવસારી પહોંચ્યા હતા. અમિત શાહે કાર્યકર્તાઓમાં નવ પ્રાણ ફૂંકી સંગઠનના હોદ્દેદારોને માર્ગદર્શન થકી વિશેષ જવાબદારી આપી હતી. નવસારીના જિલ્લા પ્રમુખ નરેશ પટેલે જણાવ્યું હતું કે 7 નવેમ્બરથી અમે મહાઅભિયાન છેડીશું અને તમામ 10 બેઠકો સાથે અમે મિશન 150 પાર પાડીશું. રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ દાહોદ અને પંચમહાલ જિલ્લાના ગોધરામાં શક્તિ કેન્દ્રની બેઠકમાં બૂથ ઉપયોગી માર્ગદર્શન સહિત મિશન પાર પાડવા લક્ષી માર્ગદર્શન આપ્યું હતું. આ તકે દાહોદ પંચમહાલ જિલ્લાના કાર્યકરો, તાલુકા જિલ્લા પંચાયતના હોદ્દેદારો, સાંસદો અને ધારાસભ્યો સહિત પેજ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થાના ભાગરૂપે ગોઠવીએ છીએ અને શક્તિ કેન્દ્ર સુધીના સંગઠનના કાર્યકર્તાને મળવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિત શાહ સાહેબ ગોધરા પધારી રહ્યા છે. મોંઘવારી મુદ્દે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ દ્વારા ભાજપ પર કરેલા પ્રહારનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વળતો જવાબ આપ્યો છે. રાજકોટમાં મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ ભ્રષ્ટાચાર અટકી ગયો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભ્રષ્ટાચારી કોંગ્રેસ હવે બેકાર થઈ ગઈ છે એટલે તેને બેકારી યાદ આવે છે. રાજ્યમાં 30 લાખ લોકો બેકાર હોવાના આક્ષેપને સાબિત કરવા મુખ્યમંત્રીએ કોંગ્રેસને પડકાર ફેંકીને જુઠ્ઠાણા ફેલાવવાનું બંધ કરવા જણાવ્યું હતું. હું દાવા સાથે કહીશ, ગુજરાતમાં કોંગ્રેસને બોલવાનો અધિકાર નથી. આખા ભારતમાં છેલ્લા 14 વર્ષથી હાઈએસ્ટ રોજગારી એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરતું સ્ટેટ નંબર 1 ગુજરાત છે. ચેલેન્જ સાથે કહું છું, રેકોર્ડ ઉપરની વાત કરી રહ્યો છું. અને છેલ્લા વર્ષે જે ફિગર આવ્યા છે એમાં એક તરફ જે રોજગારી ઊભી થઈ છે એમાં ગુજરાત 83% અને બાકીના 70% બધા રાજ્યો. એટલે ગુજરાત મોદીના કારણે, નરેન્દ્રભાઈએ જે દૂરંદર્શી વાપરીને રોજગારી ઉત્પન્ન કરતું રાજ્ય આ ગુજરાતને બનાવ્યું છે. ભાવનગર જિલ્લાના બુધેલ ગામમાં જમીન બાબતે થયેલા વિવાદમાં ભાજપા પ્રમુખ જીતુભાઈ વાઘાણી સાથે કોઈ સંબંધ નહીં હોવાનું પ્રદેશ ભાજપા પ્રવક્તા જગદીશ ભાવસારે જણાવ્યું છે. તેમણે પત્રકારોને તમામ આક્ષેપોને ફગાવતા જણાવ્યું હતું કે સમગ્ર બનાવની વિગત કારડિયા રાજપૂત સમાજના અગ્રણી જસાભાઈ બારડે તપાસી છે. આખીએ જે ઘટના ઉપસ્થિત થઈ છે એના સાથે કોઈ સ્નાન સૂતકનો સંબંધ નથી. 30-31 મહિના પહેલા મુંદેલ ગામની ઘટના, એ ઘટના બાદ ગામ બંધ, હાઈવે જામ, આ બધાના આનુષંગિક પોલીસે કરેલ કાર્યવાહી, કોર્ટમાં ચાલેલ કેસ અને કેસના પરિણામ સ્વરૂપ જે નિર્ણય આવ્યો છે એમાં ક્યાંય જીતુભાઈ વાઘાણી સંકળાયેલા નથી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે પક્ષોએ પ્રચાર અભિયાન વેગુલું બનાવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહિલા પ્રમુખ વિજયાજી રાહતકર વડોદરાની મુલાકાતે આવ્યા હતા અને બીજેપીના ઘર ઘર ચલો સંપર્ક અભિયાનના ભાગરૂપે વડોદરા બીજેપી કાર્યાલય ખાતે મધ્ય ગુજરાતના મહિલા કાર્યકર્તાઓની બેઠક યોજી હતી. આગામી 7 તારીખથી શરૂ થનાર આ અભિયાનમાં મહિલા મોરચો લોકોના ઘરે ઘરે જઈને ભાજપની અને ખાસ કરીને નરેન્દ્ર મોદીની સિદ્ધિઓથી લોકો અવગત કરાવશે. સુરત જિલ્લાના બારડોલી ખાતે ભાજપ મહિલા મોરચાની ચૂંટણી લક્ષી મહત્વની બેઠક મળી હતી. ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયા રાહતકરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સુરત જિલ્લા ભાજપના મહિલા આગેવાનો તેમજ મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન આગામી 7-12 નવેમ્બર દરમિયાન યોજાનાર ઘર ઘર ચલો સંપર્ક અભિયાનની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. ધારાસભા ચૂંટણીની તાસીર અને તસવીર આપના સુધી પહોંચાડવા માટે વિશેષ કાર્યક્રમ અમે આજથી શરૂ કરી રહ્યા છીએ. મતદાર આલમના મિજાજનો ફળાદેશ રજૂ કરતો ગુજરાતનો જનાદેશ નિહાળવાનું ચૂકશો નહીં. ફરીથી યાદ કરાવીએ, આજ રાત્રે 8 વાગે. હવે એક જ સવાલ પૂછાય છે સતત, ગુજરાત આપશે કોને મત? કોના શિરે હશે સત્તાનો તાજ? શું છે જનતા જનાર્દનનો મિજાજ? સેંકડો મુદ્દા, હજારો સવાલ, આ વખતે કોણ કરશે કમાલ? સૌ સવાલનો એક જ જવાબ, ગુજરાતનો જનાદેશ.
ચૂંટણીનું સચોટ વિશ્લેષણ કરતો અમારો વિશેષ કાર્યક્રમ દરરોજ રાત્રે 8 વાગે 6 નવેમ્બરથી માત્ર ડીડી ગિરનાર ઉપર. ભારતીય મહિલા હોકી ટીમે એશિયા કપ હોકી ટુર્નામેન્ટ ભવ્ય જીત હાંસલ કરી ચેમ્પિયનશીપ પર કબજો મેળવ્યો છે. આ સાથે જ ભારતીય મહિલા હોકી ટીમે 2018ના હોકી વિશ્વકપ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. એશિયા કપ હોકી ટુર્નામેન્ટમાં ભારતે ચીનને પેનલ્ટી શૂટઆઉટથી હરાવી ભવ્ય જીત હાંસલ કરી છે. ભારતીય ટીમની સુકાની સુશીલા ચાનનું આગેવાનીમાં મહિલા હોકી વિશ્વકપ 2018 માટે ક્વોલિફાય થઈ છે. 8 દેશો વચ્ચેની આ એશિયા કપ મહિલા હોકી ટુર્નામેન્ટમાં ભારત જ એક એવી ટીમ છે જેણે એક પણ મેચ ગુમાવ્યા વગર ફાઇનલ પણ જીતી લીધી હતી. અને આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.